કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સરાહનીય કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એએમસી દ્વારા તેમનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા કર્મચારીના પુત્રને કોરોના થતાં એસવીપી હોસ્ટેલ કહેતા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમણે દાખલ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બિજલબેન પટેલ પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ત્યારે એએમસી દ્વારા તેમના કર્મચારીઓના પરિવારને સંભાળ લેવામાં ન આવતી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. મારું નામ આકાશ સરકાર છે. મારા ફાધર પોતે કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસર છે, અને જો એક કોરોના વોરિયર ડૉક્ટર કોર્પોરેશનમાં નોકરી કરતા હોય, રાત દિવસ કોરોનાના લોકોની સેવા કરતા હોય, અને એમના પરિવારમાંથી કોઈને કોરોના થાય અને એ અહીંયા એડમિટ થવા આવે એસવીપી હોસ્પિટલમાં, તો એમને કાઢી મૂકવામાં આવે છે અને એવું કહે છે કે ભાઈ તમારે જ્યાં એડમિટ થવું હોય ત્યાં ત્યાં અહીંયા નહીં થવાનું, પ્રાઇવેટમાં તમને લખી આપીએ. સવારે ફોન કરીએ ત્યારે અહીંયાના આરએમઓ કુલદીપભાઈ એવું કહે છે કે તમે એડમિટ થવા આવી જાઓ. ગઈકાલે ફોન કર્યો ત્યારે કે તમે એડમિટ થવા આવી જાઓ, અને જ્યારે એડમિટ થવા આવીએ ત્યારે એવું કહે છે કે રમ્યા ભટ્ટે એવું કીધું છે કે ભાઈ તમને અહીંયા એડમિટ નહીં કરવાના. તો કયા પાવર હેઠળ રમ્યા ભટ્ટે એવું કીધું છે તમને અહીં એડમિટ નહીં કરવાના? એક કોરોના વોરિયર ડૉક્ટર કોર્પોરેશનમાં જે જોબ કરે છે, એમના દીકરો પોતે પોઝિટિવ છે, એમને દાખલ થવાની આ લોકો ના પાડે છે, તો આ કોર્પોરેશનની હોસ્પિટલો શું કરવાની અને શા માટે, શેના માટે આટલો બધો તામ જામ, શું કરવા માટે? મેં પણ પોતે 4 મહિના 5 મહિના કોર્પોરેશનનું સેવા કરી છે, પબ્લિકની સેવા કરી છે, પુષ્કળ લોકોને જમાડવાની વ્યવસ્થાઓ કરી આપી છે, અને અમે પોતે પણ, હું પોતે કોરોના વોરિયર થઈ ચૂક્યો છું, અને તેમ છતાં આ સરકાર કેમ આવું કરી રહી છે ખબર નથી પડતી. આભાર, કોઈ મદદ કરો એવી પુકાર છે. મીડિયામાં આ વસ્તુ મોકલીએ છીએ કે મદદ કરો. મારું નામ આકાશ સરકાર છે. આભાર.